કચ્છ જિલ્લામાં બીજા નંબરનો વ્યવસાય પશુપાલનનો છે ત્યારે સરકાર દ્વારા પશુઓની સારવાર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લા પ્રમુખ કૌશલ્ય માધાપરિયાના હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનો પ્રારંભ કરાયો। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા ખોંભળી ગામે શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદનની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે ગૌમાતાઓને લીલા ઘાસચારાનું વિતરણ તેમજ ચકલીઘર પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભુજ પાલિકાના સુધરાય વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર ઓફિસ ખાતે પ્રતિક ઉપવાસ યોજી વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપી ગુરુવાર સુધીમાં માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી। માંગ નહીં સંતોષાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। કચ્છના ભચાઉ ખાતે અખિલ કચ્છ સમસ્ત મુસ્લિમ સમાજની 5મી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ સૌરાષ્ટ્રના 30 દુલ્હા દુલ્હનના નિકાહ કરાવવામાં આવ્યા હતા। સમૂહ શાદીમાં દુલ્હનને ઘર વખરી સહિતનો કરિયાવર આપવામાં આવ્યો હતો। આદિપુરના મુંદ્રા સર્કલ નજીક કાર નાળામાં ખાબકતા આદિપુરના 40 વર્ષીય યુવકનું મોત નિપજ્યું। અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। શ્રી કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા ઘાટકોપર ખાતે નવકાર જાપના 225મા મણકાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી કચ્છી વિસા ઓસવાલ સ્થાનિકવાસી જૈન મહાજન મુંબઈ અને તરુણ મિત્ર મંડળ દ્વારા સક્ષમતા અભિયાન શિબિરનું આયોજન કરાયું, જેમાં ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોની માહિતી તથા રિપેરિંગ વિશે જાણકારી આપવામાં આવી। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યશાળામાં ભાગ લીધો હતો। શ્રી અખિલ ભારતીય અચલ ગચ્છ જૈન શ્વેતાંબર સંઘ દ્વારા શ્રી આર્ય સમય ગુણ પુણ્ય કન્યા શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જૈન સમાજની દીકરીઓના અમૂલ્ય જીવનમાં ધાર્મિક વ્યવહારિક સંસ્કારોનું સિંચન કરાશે। 20મેના રોજ નાલા સોપારા ખાતે આ શિબિરની પૂર્ણાહુતિ અને ભવ્ય વિદાય સમારોહ યોજાશે।